गुड मॉर्निंग, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી વેચવા માટે દરેક ગ્રામ પંચાયત અને એપીએમસીમાં ચાલતી નોંધણીનો આજે 11મો દિવસ છે। અત્યાર સુધીમાં 3.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાજ્ય સરકારની જાહેરાત મુજબ હાલ ચાલી રહી છે ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીની પ્રક્રિયા, જેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે અને 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે। जो कोई खेडूत तो नोंधणी वगर रही जशे तो नोंधणी की तारीख लंबावामां पण आवशे तेवी राज्य सरकारे खातरी आपी छे। अनेक खेडूतो तो खुला बजार में पण मगफळी वेची रह्या छे। गोंडल, जामनगर, अरवली सहित जिल्लाओं में खेडूतोने मगफळीना भाव सारा मळता खेडूतो टेकाना भावे मगफळी वेचवानी राह जोया वगर ज खुला बजार में मगफळीनुं वेचाण करी रह्या छे। अनेक तालुकामां खुला बजार में मगफळीना भाव ओछा मळता होवानी पण फरियाद हती। जो कि खेडूतोने पैसानी जरूर होवाथी घणा खेडूतो खुला बजार में ओछा भावे पण मगफळी वेची रह्या छे। बात हवे करीशुं खेडूतो साथे ઝી 24 કલાક પર। देवभूमि द्वारका जिल्लाना खंभाड़िया तालुकाना दात्राणा गामना खेडूतोए 250 વીઘા जमीनमां वावेली मगफळीना पाक पर रोटावेटर फेरवी दीधुं। भारे वरसादथी मगफळीनो पाक निष्फळ गयो हतो अने रही सही कसर पूरी करी रातड़िया नामना रोगचाळाए। वरसाद एटलो पड्यो के मगफळीनो चारो पशुओने खावा लायक पण नथी रह्यो। खराब मगफळी जमीनमांथी काढवानो खर्च पण ना निकळे तेम होवाथी खेडूतोए ऊभी मगफळीमां रोटावेटर फेरवी नाख्युं छे। खेडूतोने लागणी अने मांगणी छे के संकटना समयमां सरकारे तेमनी मदद करवी जोईए। સહાયની જાહેરાત પછી હજુ સુધી ખેડૂતોને મદદ ના મળતા ખેડૂતો નુકસાનીના વળતરની રાહ જોઈ રહ્યા છે। અત્યારે અમારા ગામની અંદર પહેલવેલા વાવણીનો વરસાદ સારો થયો હતો એટલે વાવણી સારામાં સારી થઈ અને ત્યાર પછી 2 થી 8 મહિના સતત વરસાદ ચાલુ રહ્યો એટલે પાક સડી ગયો છે, માછલા થઈ ગયા હતા એવું પાણી ભરી રહ્યું 2 મહિના સુધી। मगफळी एमने हड़ी गई है, हमें भेगी करवी मजूरी में पोसाय एम नहीं। एटले हालनी तक में आज की तारीख में अमे स्टार्ट कर्या छे रोटावेटर ओछा में ओछू 200 થી 250 વીઘા जमीन की अंदर फक्त रोटावेटर नो ज उपाय छे, ई सिवाय नो कोई उपाय छे नहीं। एटले आवी बधी खेडूत ने अमारा गामनी अंदर बहु नुकसानी छे एटले सरकार वेली तके थोड़ुं ध्यान दोरे अने सारा में सारी खेडूतोने सहाय करे एवी अमारी अपेक्षा छे। तो आ तरफ बनासकांठाना सुंढा गामना खेडूतोए 200 खेडूतोए जाते कंपनी बनावीने पोतानी आवक बमणी करी छे। 1.5 वर्ष पहेला खेडूतोए कौशल्य रत्न फार्म्स प्रोड्यूस कंपनी बनावी हती, जेमां खेडूतोने सभ्य बनावी 10 रूपया लेखे शेर आपवामां आव्या हता अने आ साथे नाना खेडूतोने वावेतर माटे बियारण पण कंपनी ज आपे छे। जो कि पाक तैयार थया बाद खेडूतो पासेथी लईने ऊंचा भावे मिलमां कंपनी वेचाण करे छे, जेथी पाकमां थयेलो ऊंचो नफो खेडूतोने डिविडेंड रूपे परत आपवामां आवे छे। 1.5 वर्षमां कंपनीनी शेरमूडी 5 लाख रूपया थई गई छे, जेनाथी 202 खेडूतोना नफामां 20 થી 25 ટકાનો नफो मेळवी रह्या छे। નાનામાં નાના જે 0 થી 2 હેક્ટર સુધીના જ ખેડૂતો જે 89 છે એમને મેં મોટું પ્રાધાન્ય આપ્યું છે અને એના થકી અમે અત્યારે ફાર્મર પ્રોડ્યુસર કંપની ચલાવી રહ્યા છે। ખેડૂતોને ઉપયોગી એ છે કે એની ઇનપુટ કે જે પાયાના ખાતરો જોઈએ છે, બિયારણ જોઈએ છે, દવા જોઈએ છે, એ અમે હોલસેલ ભાવે ખરીદ કરીએ છીએ અને ખેડૂતને નીચા ભાવે વેચીએ છીએ એટલે એને એને એનામાં મોટો નુકસાન આવતું બંધ થઈ જાય છે અને બજારમાં જવું નહીં પડતું। બીજું કે એનો જે માલ ઉત્પન્ન કરે છે એ અમે કંપની ખરીદી લેવાના છીએ અને સીધો મિલમાં વેચવાના છે, એટલે નાનામાં નાનો જે ખેડૂત છે એને પોચબોરી વેચવા ક્યાં જવું એનું અમે આ એક માધ્યમ બનાવ્યું છે, જેથી કરીને એને પણ પૈસા મળે અને કંપની પણ ચાલે। એટલે અમારો એક ઉદ્દેશ છે કે ખેડૂત સમૃદ્ધ થશે તો જ આપણે જીવી શકીશું, ને કંઈ આપણે જીવી શકવાના નથી। એસાદમાં ઘેર બેઠે બધું બિયારણ મળે, ઘેર બેઠે સારું સારી જાતની બિયારણ મળે, પ્રોડક્ટ અમારે ઘેર બેઠે વેચાણ થાય, જે જોતું એ મને ઘેર બેઠે મળી જાય એટલે મને ઉપજમાં વધારે અમને ફાયદો મળે અને ફરીથી અમારે બહાર જવું પડે તો એમાં ખર્ચા બી વધી જાય, કોઈ કોરોના એવું લાગે તો એ લાગી જાય, એના હિસાબથી અમને ઘેર બેઠું બધું મળે છે, એના માટે સારામાં સારી કંપની છે।
અમે વર્ષોથી ખેતી કરીએ છીએ, ખેતી કરવામાં બહુ પાલવતું નહીં, પરંતુ આ કંપની અહીં બનવાથી અમને માર્કેટમાં જવાનો ખર્ચો બચી જાય છે અને બિયારણ અમને અહીં મળે છે. બિયારણમાં અમને એરંડા, મગફળી અને જુવાર, બાજરી, મકાઈ બધું જે પણ જે વાવવાનું થાય એ બધું મળી રહે છે અને એના લીધે એની ઉપજનો વધારો થાય છે અને ખર્ચો ઘટે છે. એટલે આજની આધુનિક ખેતી જે કરવાની છે એમાં અમને મોટો ફાયદો થાય. શિયાળો બેસે પહેલા જ બજારમાં ઠેર ઠેર જામના ફળનું વેચાણ થઈ રહ્યું છે. શિયાળો બેઠો નથી છતાં ક્યાંથી આવી રહ્યા છે આ જામફળ? જી 24 કલાકે તપાસ કરી તો જાણવા મળ્યું કે હવે ગુજરાતના ખેડૂતો પણ વૈજ્ઞાનિક ખેતીથી વહેલા જામફળ પકાવી રહ્યા છે. એટલું નહીં, હવે બારે માસ જામફળની ખેતી કરવાનું પણ શક્ય બન્યું છે. વેપારી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જામફળની ખેતી વધુ થાય છે અને ગુજરાતમાં ધોળકા, ધંધુકા, કચ્છ તેમજ ભાવનગરમાં જામફળના બગીચા છે. બારે માસ જે જામફળ આવે છે તે મહારાષ્ટ્ર પૂનાથી આવે છે. આ ઉપરાંત ઉનાળામાં અને ચોમાસામાં જે જામફળ આવે છે તે વિદેશથી પણ આવે છે. અમદાવાદના વેપારીઓ હાલ ક્યાંથી જામફળની ખરીદી કરી રહ્યા છે, જુઓ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં. અત્યારે શું છે કે પહેલા ગુજરાતની અંદર પૂનાના જામફળ આવતા હતા, પછી ધોળકાના આવતા હતા, પેલી તેલિયા વાસણાના આવે છે અને એના પછી અત્યારે કચ્છમાં પણ જામફળની ખેતી બહુ સારી થવા લાગી છે અને સાઉથથી આવે છે જામફળો અને બેંગ્લોરથી પણ જામફળ સારા આવે છે. અને બીજું શું છે, વિદેશી જામફળ આપણા ઇન્ડિયામાં આવવાના ચાલુ થઈ ગયા છે. મોટા થાય જામફળ કહેવામાં આવે છે અને એ બધા બારે મહિના સિઝનેબલ આવતા જ હોય છે. જાણે કે અત્યારે નવેમ્બર છે, ડિસેમ્બર છે, આપણા ઇન્ડિયન જામફળો આવશે, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની અંદર એ બધા વિદેશી જામફળો આવે છે. સૌથી વધારે ગુજરાતની અંદર જામફળ આપણે કચ્છમાં અને તેલિયા વાસણામાં થાય છે અને બીજા જે ધોળકા, ધંધુકા છે એ જગ્યા પણ સારા જામફળો થાય છે. ભાવનગરમાં સારા જામફળો થાય છે અને પછી આપણા ગાંધીનગરમાં પણ અત્યારે તો જામફળો સારા થવા લાગ્યા છે. બીજી વસ્તુ શું છે કે આપણે જે જામફળો, ગુજરાતના જે જામફળો છે ને એ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે અને બીજા જે જામફળો આવે છે જો તે કે વિદેશના જે જામફળો આવે છે એ ખાલી જોવામાં જ મોટા અને સારા હોય છે પણ એમાં સ્વાદ કશું હોતો નથી. અને હવે જાણીશું કોને મળશે ટિકિટ. ગુજરાત વિધાનસભાની ખાળી પડેલી 8 બેઠકો પર આજે સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. જી 24 કલાક પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 8 પૂર્વ ધારાસભ્યોમાંથી કેટલાક પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકિટ નહીં આપે. જી હા, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેટલાક ધારાસભ્યોને મોટો ઝટકો મળી શકે છે. ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નામ નક્કી કરી લીધા છે અને આજે સાંજ સુધીમાં આ નામ જાહેર થઈ શકે છે. એકથી બે નામ એવા છે જેના પર ખેંચતાણ છે, તે નામ આવતીકાલે જાહેર થઈ શકે છે. વાત હવે મતના મહાસંગ્રામ પર. વડોદરાની કરજણ બેઠક પર કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડે, તેમને હારનો સામનો કરવો પડશે. જી હા, આ હુંકાર કર્યો છે ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કરજણમાં રાહુલ ગાંધીને ટિકિટ આપે તો પણ તેમને હારનો સામનો કરવો પડશે. પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે વડોદરાની કરજણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. કરજણ વિધાનસભામાં શિનોર તાલુકાનું વર્ચસ્વ વધુ છે. ભરૂચ અને ડભોઈના ધારાસભ્યોને શિનોરની જવાબદારી સોંપવામાં આવી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોની વાત ગામડાઓ સુધી પહોંચાડવા માટે સક્રિય થયા છે. સમગ્ર ચૂંટણી પ્રચારમાં સેગવા, અંસોયા અને માલસર ગામમાં 5000 જેટલા લોકોને સંપર્ક કરવાનું બીડું આ ધારાસભ્યોએ ઝડપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે અને હવે તે ભાજપમાંથી સંભવિત ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીનો પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. ભાજપમાં લોકો કમળને જોઈને મત આપે છે, નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપે છે, અમિતભાઈ શાહના નામને મત આપે છે. ભાજપમાં કમળનો સિમ્બોલ એ જ ઉમેદવાર છે. ઉમેદવાર કોઈ પણ આવે, કમળને જીતાડવા માટે તમામ કાર્યકરો બહાર નીકળ્યા છે.
સિદ્ધાર્થભાઈ નહીં, રાહુલ ગાંધી છે તે કરજણની સીટ પર આવશે તો પણ એને હારનો સામનો જોવો પડશે. બોટાદના ગઢડામાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઢસા ગામમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી. ફ્લેગમાર્ચ દરમિયાન વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના જિલ્લા પોલીસો કાફલો આ ફ્લેગમાર્ચમાં જોડાયો. પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ આયોજનથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું. બોટાદની ગઢડા બેઠક સહિત ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે અને 3 નવેમ્બરે તે માટે મતદાન થશે તો 10 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગઢડા વિધાનસભાનું ઇલેક્શન જાહેર થયું છે એના સંદર્ભમાં ગઢડા અને ઢસા બે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓ છે એ આ વિધાનસભામાં આવે છે. આ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને પોલીસની એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચનું આયોજન કરેલું છે. ઢસા વિસ્તારના જે અગત્યના જે ગામ છે એ ગામની વિઝિટ છે, વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને હાલ જે જિલ્લામાં 8 ચેકપોસ્ટ કાર્યરત છે ત્યાં પણ સતત વાહન ચેકિંગ હાથ ધરેલું છે અને આગામી દિવસોમાં ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થાય એ પ્રકારના એક ભાગરૂપે આજે આ ગઢડાના વિસ્તારમાં ઢસા અને ગઢડા બંનેમાં આજે આયોજન કરેલું છે. તો એક તરફ વિધાનસભાની પેટા ચૂંટણીની લડાઈ ચાલી રહી છે ત્યારે મોરબીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ દિનેશ બામ્પણિયાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને આવેદન પત્ર આપીને ચીમકી આપી છે કે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો 182 વિદ્યાર્થીઓ પેટા ચૂંટણીમાં ઝંપલાવશે. જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આરોપ સાથે સમિતિએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સાથે બેઠક કરી દિનેશ બામ્પણિયાએ સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જો સરકાર પ્રશ્ન નહીં ઉકેલે તો 124 વિદ્યાર્થીઓ રૂબરૂ અને 58 વિદ્યાર્થીઓને ઓનલાઈન મળીને કુલ 182 વિદ્યાર્થીઓ મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ વતી અમે વિદ્યાર્થીઓ આજે મોરબી ખાતે આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળ્યા. અમારી એક જ માંગણી છે કે સરકાર અમારી સાથે વાતચીત કરીને પ્રશ્નોનો ઉકેલ લાવે. અમે આજે વિદ્યાર્થીઓ વતી મોરબી વિધાનસભાની ચૂંટણીની અંદર 124 ઉમેદવારો ફિઝિકલી રીતે ઉમેદવારી ફોર્મ ભરવાના છીએ અને 58 વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને 112 ઉમેદવારો મંગળવાર અથવા બુધવારમાં ફોર્મ ભરશે. એ રીતે અમે આજે મોરબીના પ્રવાસે આવ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા આઈ કે જાડેજા સાહેબ અને બ્રિજેશ મેરજાને અમે મળ્યા છીએ અને અમારી માંગણીની રજૂઆત કરીને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો અમારી માંગણી સોમવાર સુધીમાં સ્વીકારવામાં નહીં આવે, અમારી સાથે વાતચીત કરવામાં નહીં આવે તો સોમવારે અમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરીશું.